વાત કરીશું રાજકોટથી મળતા સમાચારની. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. રાજકોટના મેયર બીનાબેન આચાર્ય દ્વારા મહિલાઓને ભેટ આપવામાં આવી છે. દિવસભર સિટી બસમાં મહિલાઓને ફ્રી મુસાફરી કરવા માટેની ભેટ રાજકોટમાં આપવામાં આવી છે. આજે સારો દિવસ છે, મહિલા દિવસ. અમને ખૂબ જ સારું લાગ્યું સરકાર તરફથી આ એક યોજના છે મહિલા દિવસ. એ અમને ખૂબ જ, અમે ત્રંબાથી બેઠા છે, ફ્રીમાં બેઠા છે ત્યાં સુધી. જાતનું સ્ત્રીઓને આગળ લાવવા માટેની જે આ સરકારે યોજના કરી છે સારી છે. અને વુમેન્સને જે ફ્રીમાં દે છે એ બહુ સારી સુવિધા છે. અમે ક્યાંથી બેસી છીએ અને અમને ફ્રીમાં લઈ જાય છે એ સારી વસ્તુ છે. એક જાતનું ઇમ્પ્રેશન આપે છે, સારું લાગે છે. ફ્રી મુસાફરી છે અને મહિલાઓનું આટલું ધ્યાન રાખે છે અને મહિલા સેફ છે એ માટે સારું કહેવાય છે. થેન્ક યુ. જે મહિલા દિવસને લઈને મહિલાઓ માટે ખાસ રાજકોટના મેયર દ્વારા એક ભેટ આપવામાં આવી છે. આજના દિવસે સિટી બસની અંદર ફ્રીમાં મહિલાઓને મુસાફરી છે તે કરવા માટે જાહેરાત છે તે મેયર દ્વારા કરવામાં આવી છે. મહિલાઓ ઘણી બધી અત્યારે રાજકોટની સિટી બસની અંદર સવારી કરી રહી છે. તો અનેક મહિલાઓ છે આજે કહી શકાય સિટી બસની અંદર મુસાફરી કરી રહી છે. રાજકોટની અંદર આજે કહી શકાય ખૂબ જ સારો દિવસ મહિલાઓ માટે ઉજવવા માટે મેયર દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે. અવારનવાર ભાઈ બીજ જેવા તહેવારો હોય કે આજનો દિવસ વુમન્સ ડે હોય ત્યારે ખાસ કહી શકાય આ પ્રકારની કોર્પોરેશન છે તેમના અનેકવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે. ત્યારે આજે પણ મહિલા દિવસ નિમિત્તે આ પ્રકારની જાહેરાત બાદ ફ્રીમાં મુસાફરી માટે મહિલાઓને કહી શકાય કે જાહેરાત છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન ધવલ ગુંડલિયા સાથે ગૌતમ બેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.